હેલો દોસ્તો આજના વિડીયોની અંદર આપણે બંધારણનો એક અગત્યનો બીજો એક એવો ટૉપિક કવર કરવા જઈ રહ્યા છીએ આ સિવાય આપણે બંધારણની અંદર અગત્યના ઇમ્પોર્ટન્સ આર્ટિકલ્સ વિશે ઓલરેડી બે વિડીયો લેક્ચર બનાવ્યા છે તેની અંદર આપણે સંપૂર્ણ માહિતી આપી છે કે તમારે કેટલા આર્ટિકલ્સ યાદ રાખવાના છે કઈ રીતે યાદ રાખવાના છે ટોટલી તમારે આર્ટિકલની અંદર જો કોઈ પણ પ્રોબ્લમ હોય અનુચ્છેદ કઈ રીતે યાદ રાખવા છે તો તમે તે બે વિડિયો જોઈ લો આર્ટિકલની અંદરથી મોસ્ટ ઓફ ક્વેશ્ચન આની અંદર કવર થઈ જવાના છે આ સિવાય મિત્રો આપણી ચેનલ ઉપર જાહેર વહીવટના વિડીયો ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે આખો સિલેબસ કવર કરી લીધો છે મિત્રો જાહેર વહીવટનો તે સિવાય પંચાયતી રાજના આપણે બધા સિલેબસ કવર કરી લીધો છે તે સિવાય કોમ્પિટિશનની અંદર જે કંઈ લાસ્ટ ત્રણ વર્ષની અંદર જે કંઈ ક્વેશ્ચન પૂછાયેલા હતા તે સોલ્વ કરે છે કેમ કે મિત્રો કોમ્પિટિશનની અંદર રિપીટ થતા ક્વેશ્ચન વધારે હોય છે એટલે તે તમને બતાવ્યા હતા આ સિવાય આપણે ભૂગોળના ક્વેશ્ચન પણ સોલ્વ કરેલા છે જે ત્રણ વર્ષની અંદર પૂછાયેલા છે તો મેક્સ્યોર તમે એ બધા વિડીયો જોઈ લો કેમ કે બિનસચિવાલય માટે બહુ બહુ ખૂબ જ ઉપયોગી છે આ બધા વિડીયો અને હું અત્યારે માત્ર એવા જ વિડીયો બનાવું છું ટોપિક ઉપર કે જે તમારા એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે અને ઘણા બધા વ્યક્તિઓ ત્યાં ભૂલ કરતા હોય છે કે આની અંદરથી માર્ક જતા હોય છે બાકી તો હું તમને રાષ્ટ્રપતિ વિશે ચાલુ કરી દઉં ને એવું કશું આપણે ભણાવ્યું નથી કેમ કે જનરલ માહિતી છે કે રાષ્ટ્રપતિ છે ઉપરાષ્ટ્રપતિ વિશે બંધારણની અંદર માહિતી છે તે તમે બધા વસ્તુ જાણતા જ હોય છો આ સિવાય કોઈ જિલ્લાની માહિતી ભૂગોળની અંદર ચાલુ કરી દઉં કે ભાઈ અમદાવાદ જિલ્લા વિશે જાણો આવી બધી વસ્તુ તમે ઓલરેડી કરી ચૂક્યા છો તો એનો બતાવવાનો કોઈ ફાયદો નથી કરવી છે તો કંઈક સ્માર્ટ સ્ટડી કરો વિથ સ્માર્ટ સ્ટડી આઈક્યુ ચેનલ સાથે તો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરી આજનો આપણો ટૉપિક છે બંધારણની અંદર અનુસૂચિઓ શિડ્યુલ્સ આપણે ખબર છે ટોટલ આઠ બન અનુસૂચિ હતી જ્યારે બંધારણ બનાવ્યું ત્યારે સમય જતાં જતાં તેમાં ફેરફાર કરીને બંધારણીય સુધારા કરીને બાર અનુસૂચિ કરી દેવામાં છે જે હાલમાં અત્યારના બંધારણની અંદર બાર અનુસૂચિ છે કેવા બંધારણ સુધારા થયા તે બંધારણે સુધારાનો પણ વિડીયો આવશે આના પછી જ તો તે પણ જોઈ લેજો આ સિવાય મેં તમને વાત કરી હતી કે બીજા ભારતના બંધારણ ઉપર અન્ય બંધારણનો કંઈ અસર થયો છે તેનો વિડીયો પણ આવવાનો છે હવે મિત્રો અનુસૂચિની વાત કરીએ છીએ ટોટલ બાર અનુસૂચિ છે અનુસૂચિની અંદર બીજું કંઈ ખાસ છે નહીં જે રીતે આપણા આર્ટિકલ્સ હતા તેની રીતે જેવા બાર બાવીસ ભાગ હતા એની અંદર જે કંઈ માહિતી હતી તેના જેવી જ સેમ માહિતી અનુસૂચિની અંદર બતાવવામાં આવી છે પરંતુ અલગ છે પરંતુ મિત્રો કરવી એમ જરૂર છે કેમ કે બહુ સહેલી છે અને બધી એક્ઝામની અંદર કોઈ એકાદો ક્વેશ્ચન તો હોય હોય ને હોય જ અનુસૂચિમાંથી તો આની અંદરથી માર્ક જાય તે આપણે પોસાય તેમ છે નહીં એટલે આપણે આના ઉપર વધારે ફોકસ કર્યું છે તો સૌથી પહેલી અનુસૂચિની અંદર શું છે તો સૌથી પહેલી અનુસૂચિ શું હોય તો કેટલા રાજ્યો છે અને કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો છે તે પહેલી અનુસૂચિની અંદર લખ કઈ રીતે તો કે પહેલી અનુસૂચિની અંદર રાજ્યનું નામ અને કેન્દ્રશાસિત પ્રદેશો છે કેટલા છે તે લખવામાં આવ્યું હવે ધારો કે નવું રાજ્ય બન્યું ત્યારે સોરી નવું કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો જિલ્લો જમ્મુ કાશ્મીર અને લદ્દાખ તો પહેલી અનુસૂચિની અંદર જોગવાઈ કરી દેવામાં આવી જમ્મુ કાશ્મીર અને લદ્દાખ આથી હવે રાજ્યો કેટલા થઈ ગયા મિત્રો અઠ્યાવીસ રાજ્યો થઈ ગયા છે ભારત દેશની અંદર અને કેન્દ્ર શાસિત પ્રદેશો વધીને નવ થઈ ચૂક્યા છે જો મિત્રો તમને ભૂગોળનો ક્વેશ્ચન પૂછું ગુજરાતનું વિસ્તારની દ્રષ્ટિએ કેટલામાં ક્રમ છે ગુજરાત રાજ્યનો ભારત દેશની અંદર વિસ્તારની દ્રષ્ટિએ કેટલામો ક્રમ છે જો તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપજો બીજા અનુસૂચિની અંદર શું વાત કરી હવે આપણે રાજ્ય બનાવી લીધું કેટલા રાજ્યો છે અને કેન્દ્ર શાસિત પ્રદેશો નક્કી થઈ ગયા હવે એના વહીવટીકર્તાઓને જોઈ લઈએ તો એની અંદર રાષ્ટ્રપતિ રાજ્યપાલ લોકસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષ રાજ્યસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષ વિધાનસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષ જો વિધાન પરિષદ જેટલા રાજ્યની છે તેના અધ્યક્ષ ઉપાધ્યક્ષ સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટના અને સીએજી આ બધાની જોગવાઈ કરવામાં આવેલી છે કે એના પગાર ભથ્થા છે અને એના સિવાય બીજી ઘણી બધી જોગવાઈ છે તો આપણે એની અંદર કંઈ યાદ રાખવાનું છે નહીં માત્ર માત્ર ક્વેશ્ચન આવે કે રાજ્ય રાષ્ટ્રપતિ રાજ્યપાલના પગાર ભથ્થાની જોગવાઈ કઈ અનુસૂચિ મુજબ છે તો બીજી અનુસૂચિ મુજબ છે આ સિવાય કોઈ પણ પૂછી શકે આટલાની અંદરથી ખાસ યાદ રાખજો આટલાની અંદરથી કોઈ પણ પૂછે કે એના પગાર ભથ્થા કે એના વિશે જોગવાઈ આટલા નામની અંદર જેની જોગવાઈ કરવામાં આવેલી છે તે છે બીજી અનુસૂચિ તો ત્રીજી અનુસૂચિની અંદર શું છે હવે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ બધાની જોગવાઈ કરી દીધી હવે એને શપથ લેવડાવવાના છે મિત્રો તો ત્રીજી અનુસૂચિની અંદર શપથના નમૂના લેવાનો છે તમે જોયું હોય તો આપણે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ લીધા તે તમે વિડીયો જોયા હશે યુટ્યુબની અંદર ઘણા બધા ફેમસ હતા તો તે પણ તમે જોયો તો તમને ખબર પડતી હોય છે આ બધી વસ્તુ જોતું રહેવાનું મિત્રો જો તમે કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરતા હોય જો તમે આ બધી વસ્તુ કો રિલેટેડ કરશો ને તો તમને બહુ મજા આવશે અને બંધારણ તો બહુ બહુ મસ્ત ટૉપિક છે મિત્રો બહુ મસ્ત વિષય છે ઇન્ટરેસ્ટ પડતો જ રહેશે હવે એની અંદર શપથના નમૂના આપેલા હશે કે કોના માટે કઈ શપથ લેવાની છે તો ત્રીજી અનુસૂચિની એ છે હવે ચોથી વાત કરીએ તો હવે રાજ્યસભાની અંદર બેઠકોની વાત કરવાની છે સૌથી પહેલાં આપણે રાજ્ય બનાવી દીધું કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધા એની અંદર રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ બીજી અનુસૂચિની અંદર જોગવાઈ કરી દીધા એને શપથપત્ર લેવડાવી દીધી હવે શપથ પછી હવે રાજ્યસભાની અંદર બેસાડવાના છે તો ચોથી અનુસૂચિની અંદર રાજ્યસભામાં બેઠકોની ફાળવણી અંગે વાત કરવામાં આવી છે બરોબર ક્વેશ્ચન કોઈ બદલાવેલું નહીં કોઈ ઉલટું સીધું નહીં સાદું સીધું પૂછે કે અનુસૂચિ ચારની ની અંદર શું છે નીચે ઓપ્શન આપેલા હોય તમારે ટીક કરવાનું રહે કે રાજ્યસભામાં બેઠકોની ફાળવણી નીચે ઓપ્શન આવે લોકસભામાં બેઠકની ફાળવણી વિધાનસભામાં બેઠકની ફાળવણી તો મિત્રો ટીક કરવાનું રીએ આ સિવાય હવે રાજ્યસભા થઈ ગઈ રાજ્યસભા બેસી તો હવે કાર્યો શું કરશે હવે એ કાર્યો કરશે કે ભાઈ શિડ્યુલ કાસ્ટ છે શિડ્યુલ ટ્રાઇબ્સ છે એના માટે કંઈક કાર્યો કરવાના છે રાજ્યસભામાં તો શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબ્સ વિશેના વિસ્તારો અનુસૂચિત જે રાખેલા છે એના માટે તે વિસ્તારોની વાત કરેલી છે અનુસૂચિ પાંચની અંદર આ સિવાય જે અમુક અમુક રાજ્યો છે આસામ મેઘાલય ત્રિપુરા મિઝોરમ એના માટે આદિજાતિ વસ્તુઓ માટે એક અલગ જ જોગવાઈ કરવામાં આવેલી છે જે રીતે દેશની અંદર વિધાનસભા છે રાજ્યની અંદર સોરી મિત્રો રાજ્યની અંદર જે રીતે વિધાનસભા બનાવેલી છે તે જ રીતે એક અલગ જ આ ચાર રાજ્યોની અંદર અનુસૂચિત જાતિના વિકાસ માટે એક વિધાન પરિષદ જ બનાવવામાં આવેલી છે જે રીતે વિધાન પરિષદ છે તે જ રીતે કાર્ય કરશે એની અંદર જે નિયમો બનાવશે જે નીતિ નિયમો લેશે તે ને માત્ર અનુસૂચિત જનજાતિઓ માટે હશે અને ઉપર રાજ્યપાલ હશે તેને નિર્ણય આપે છે કાર્ય કરશે તો મિત્રો વારંવાર ક્વેશ્ચન પૂછાયેલો છે કે અનુસૂચિત જાતિ અને જનજાતિઓ માટેની અનુસૂચિ કઈ છે આદિજાતિ આદિવાસી અને જનજાતિ માટેની અનુસૂચિ કઈ છે તો એની અંદર આવશે પાંચ અને છ બંને આદિવાસીની જાતિ છે ઓકે મિત્રો હવે સાંભળો શું થયું પહેલાં પહેલાં તો કે રાજ્ય નક્કી કર્યું કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા છે તે નક્કી કરી લીધું નક્કી કરી લીધું એટલે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ બધાના પગાર અને એવી બધી જોગવાઈ કરી દીધી પછી એને શપથ લેવડાવી દીધા શપથ લેવડાવ્યા એટલે રાજ્યસભાની અંદર બેઠકની ફાળવણી કરી ફાળવણી કરી એટલે એને કામ કર્યા શું કામ કર્યા તો કે શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબ્સ માટે વિસ્તારો ફાળવ્યા આ સિવાય મેઘાલય આસામ ત્રિપુરા મિઝોરમ ચાર નામ યાદ રાખજો ખાસ એના માટે અલગ જોગવાઈ કરવામાં આવી હવે સાતમી અનુસૂચિની અંદર શું છે તો સાતમી અનુસૂચિ આવે છે એની અંદર કેન્દ્ર યાદી સંયુક્ત યાદી અને રાજ્ય યાદીના વિષયોનો સમાવેશ કરવામાં આવે છે આપણને ખબર છે અમુક અમુક બાબતો માટે સંસદ કાયદા ઘટશે અમુક બાબતો માટે રાજ્ય કાયદા ઘડશે અને અમુક અમુક એવી બાબતો છે એના માટે સંસદ અને રાજ્ય બંને કાયદા ઘડી શકે છે ધારો કે પરમાણુ છે વિદેશ નીતિ છે એના માટે રાજ્ય કોઈ કાયદા ઘડવાના હોય નહીં રાજ્ય ધારો કે ગુજરાત પરમાણુ મિસાઇલ લીધી ને પશ્ચિમ બંગાળે ફરી પરમાણુ કંઈક બોમ્બ બનાવે એવું કાંઈ ન હોય બધું છે તે ભારત દેશનું છે અને ભારત જ એના ઉપર નિર્ણય લેશે આ સિવાય રાજ્યના માટે કેવા કાયદા હોય રાજ્યના જનરલ પશુ માટેના છે પોલીસના કાયદા છે કોઈપણ વ્યક્તિ એવા કાયદા નોર્મલ કાયદા હોય શિક્ષણ માટેના કાયદા બનાવી શકે તો એવા કાયદા રાજ્ય બનાવતા હોય છે એવા કેટલા વિષયો છે માત્ર ને માત્ર તે આપણે યાદ રાખવાનું છે તો મિત્રો સંયુક્ત યાદી માટે સત્તાણું વિષયો છે ટોટલ સત્તાણું વિષયોનું લિસ્ટ આપેલું છે જેની અંદર સંસદ કાયદો બનાવે છે છાસઠ વિષયોનું લિસ્ટ છે કે જેની અંદર રાજ્ય કાયદો બનાવે છે અને સુડતાલીસ એવા લિસ્ટ છે કે જેની અંદર સંસદે કાયદો બનાવશે અને રાજ્યસભાએ કાયદો બનાવશે તો આપણે યાદ શું રાખવાનું ત્રણ વસ્તુ નાઇન્ટી સેવન સિક્સ્ટી સિક્સ અને ફોર્ટી સેવન કઈ અનુસૂચિ મુજબ તો સાતમી અનુસૂચિ મુજબ પૂરું થઈ ગયું મિત્રો આ સિવાય આઠમી અનુસૂચિની અંદર બાવીસ ભાષા આપવામાં આવેલી છે જે દેશની અંદર માન્ય કરેલી છે તેવી બાવીસ ભાષા આઠમી અનુસૂચિની અંદર છે પ્રશ્ન પૂછાય કે ભાષાની કઈ અનુસૂચિની અંદર કરવામાં છે આઠમી સિમ્પલ આટલું જ બીજું કશું જ નહીં બરાબર આ સિવાય પૂછે કે ભાષાની જોગવાઈ કરવામાં છે તો બાવીસ ભાષાની જોગવાઈ કરવામાં છે જો મિત્રો જ્યારે તમે લોકસભા રાજ્યસભાના કોઈ સભ્યો હોય તો બાવીસ ભાષા પ્લસ અંગ્રેજી ભાષાની અંદર જ શપથ લઈ શકે છે કેમ કે આ બાવીસ ભાષાની અંદર અંગ્રેજીનો સમાજ થતો નથી આ સિવાયની કોઈ ભાષા માટે તે શપથ લેવા માંગતા હોય તો તે શપથ લઈ શકે નહીં તમે અત્યારની ઘણીવાર તમે જોતા હોઈએ તમે જો કરંટ અફેર સાથે હોય તો હમણાં જ જે લોકસભાનું ઇલેક્શન થયું એની અંદર ઘણા બધા વ્યક્તિઓ હતા કે એને બીજી ભાષામાં તે લેવા માગતા હતા પરંતુ એને અધ્યક્ષ ના પડતી દીધી તમે આ ભાષાની અંદર શપથ ના લઈ શકો કેમ કે આ આઠમી અનુસૂચિની અંદર આવતા નથી તમે માત્ર અને માત્ર આઠમી અનુસૂચિની અંદર જે બાવીસ વિષયો બાવીસ ભાષા છે અને અંગ્રેજી તેમાંથી કોઈપણમાંથી તમે શપથ લઈ શકશો તો એવી વસ્તુ કે જે આઠમી એની સૂચિની અંદર નવમી અનુસૂચિની અંદર શું છે તો નવમી સૂચિ અધિસૂચન અધિનિયમો છે આટલું યાદ રાખવાનું છે અધિનિયમો છે ઘણા બધા બસ પૂરું સિમ્પલ બીજું અંદર ડીપની અંદર કોઈ ચર્ચા કરવાની છે નહીં દસમી અનુસૂચિ શેના માટે છે તો પક્ષપલટા કાનૂન માટે દસમી અનુસૂચિ છે તેની અંદર પણ એટલું જ યાદ રાખવાનું પક્ષપલટો એટલે દસ નંબર પૂરું કેમ કે અગિયાર બાર તો આપણે જાણીએ છીએ મિત્રો અગિયારમી અનુસૂચિ પંચાયત માટેની છે આપણે જ્યારે પંચાયત સમજાવ્યું ત્યારે પણ કીધું હતું અને બારમી અનુસૂચિ નગરપાલિકાની છે તોંતેર માં બંધારણ સુધારો યાદ કરો અને પંચાયત માટે ઓગણત્રીસ વિષયો છે પંચાયતને ઘડવા માટે જે રીતે આપણે રાજ્યને ઘડવા માટે છાસઠ વિષયો છે તે રીતે પંચાયતને ઘડવા માટે ઓગણત્રીસ વિષયો આપેલા છે ઓગણત્રીસ વિષયોનું લિસ્ટ એની અંદર પંચાયત તમે તમારી રીતે નિર્ણય લઈ શકો છો આ સિવાય નગરપાલિકાની અંદર અઢાર વિષયનું લિસ્ટ આપેલું છે બારમી અનુસૂચિની અંદર જેની અંદર નગરપાલિકા કાયદો ઘડી શકે છે તો બસ મિત્રો કશું છે નહીં નવું બાર વિષય અનુસૂચિ છે સિમ્પલ છે એકદમ સિમ્પલ છે અને આની અંદરથી પ્રશ્ન પૂછાવાના એ સો ટકા ગેરંટી છે એકાદો ક્વેશ્ચન આવે જ છે તો આટલી સરળ વસ્તુમાંથી આપણે ઈચ્છતા નથી કે કોઈ પણ આપણો માર્ક એકાદો પણ માર્ક જતો રહીએ ઓકે મિત્રો આ સિવાય હવે આપણે વાત કરીએ બંધારણીય રીટની એક નાનો ટૉપિક છે આની સાથે લઈ લઈએ ઘણા બધા વ્યક્તિઓની આ પણ પૂછાતું હોય છે આની અંદર પણ માર્ક ગુમાવી બેસતા હોય છે તો એક કેવો ટોપિક છે બંધારણ અને રીટ એટલે શું છે તો હવે સૌ સમજો ન્યાયાલય દ્વારા બહાર પાડવામાં આવતો હુકુમ જે છે ને એને રીટ કહેવામાં આવે છે રીટના ટોટલ પાંચ પ્રકાર છે તમે પાંચ પ્રકાર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે શું છે તેનો પહેલો પ્રકાર છે બંદી પ્રત્યક્ષીકરણ એનો મતલબ થાય છે અંગ્રેજીની અંદર હેબિયસ કોપર્સ મિત્રો તમને અત્યાર સુધી ખબર તો હશે કે બંદી પ્રત્યક્ષીકરણ છે પરંતુ મિત્રો તમે ક્યારેય અંગ્રેજી નામ નહીં સાંભળે હવે પરંતુ મિત્રો એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાયેલો એની અંદર માત્ર ઇંગ્લિશ નામ જ આપેલા હતા તકલીફ પડી જાય ને હેબિયર મેન્ડેમસ ને એવા નામ આપી દે તો આપણને આવડતું હોય પરંતુ ગુજરાતી નામની અંદર પાકું કરેલું હોય તો આ એક એવો ટોપિક છે કે જે તમારા અંગ્રેજી નામની અંદર પણ તમારે યાદ રાખવું જોશે પછી તમે કહી ના શકો કે અંગ્રેજીનું ભાઈ ગુજરાતી આપેલું નહીં એટલે તમને ખાસ આની મેં માહિતી દેવડવા માટે તમને આ ટોપિક લીધો છે બંદી પ્રત્યક્ષ એટલે હેબિયર સ્કોપર્સ જેનો મતલબ થાય છે કે હાજર હુકુમ એટલે કે કોઈપણ વ્યક્તિને તમે હાજર કરો ટુ હેવ બોડી તમે અદાલતની સામે વ્યક્તિને હાજર કરો તમને ખબર છે કે જો પોલીસ તમને પકડીને લઈ ગઈ હોય તો એને તમારે અદાલતની સામે હાજર કરવો ફરજિયાત છે પરંતુ તમને પોલીસ ઘણા દિવસો સુધી કસ્ટડીની અંદર રાખે લોકઅપની અંદર રાખે અને અદાલત સામે તમને પ્રસ્તુત ના કરે તો અદાલત ત્યારે રીટ આપે છે કે તમે જે વ્યક્તિને પકડેલા છે તેને તમે અદાલત સામે હાજર કરો તે જ એટલે કે બંદી પ્રતિક્ષીકરણ હાજર હુકુમ હેબિયર્સ સ્કોપર્સ બસ આથી બીજું કશું નથી પરમાદેશ પરમાદેશનો મિત્ર નામ સાંભળીને તમને ખબર પડે છે કે અમે આદેશ આપીએ છીએ તેનું અંગ્રેજી નામ પણ જોઈ લઈએ મિત્રો મેન્ડેમસ મેન્ડેમસ અને અધિકારી હુકુમ અધિકારી હુકુમ છે પરમાદેશ અમે આદેશ આપીએ છીએ કે તમે કંઈક કામ કરો જ્યારે ન્યાયિક સંસ્થા છે કોઈ અધિકારી છે કે કોઈ સાર્વજનિક નિયમ છે જેને કોઈ આપણે પર્ટિક્યુલર કામ કરવા માટે બનાવેલા છે તો તે કાર્ય કરતા નથી ત્યારે તેના ઉપલા અધિકારી દ્વારા કે ઉપલી હાઈકોર્ટ દ્વારા કોર્ટ એના ઉપલી કોર્ટ દ્વારા જે કંઈ પ્રકારના આદેશ આપવામાં આવે છે ધારો કે હું હાઈકોર્ટ છું અને નીચલી અદાલતો કોઈ કાર્ય કરતી નથી તો હું આદેશ આપીશ કે ભાઈ તમે કાર્ય કરો ભાઈ તમને કાર્ય કરવા માટે બેસાડી દે છે તો હું એના વિરુદ્ધ કોર્ટ વિરુદ્ધ પરમાદેશ કાઢી શકું છું એનો મતલબ થાય છે કે અધિકારી હુકમ સાર્વજનિક નિગમ નિગમ વિરુદ્ધ અધિકારી ન્યાયિક અર્ધન્યાયિક આવી સંસ્થાઓ વિરુદ્ધ તે કાર્ય ના કરતી હોય તો જે રીટ બહાર પાડવામાં આવે છે તે રીટ એટલે કે પરમાદેશ સિમ્પલ ક્વેશ્ચન છે મિત્રો ત્રીજા પ્રકારની રીટ છે તે છે પ્રતિષેધ પ્રતિષેધ એટલે કે પ્રોહિબિશન પ્રતિષેધ લગાડી દો એટલે પ્રતિબંધ લગાડી દો પ્રતિબંધ હુકુમ જો આ મિત્રો આ પ્રકારના નામ આપેલા હોય તો પણ તમને ખબર પડી જવી જોઈએ અને આ ઇંગ્લિશની નામ નહીં આપેલું હોય તો પણ તમારે સમજવું જોઈએ અને આ નામ આપેલું તો પણ સમજવું જોઈએ બાકી તમે એનો મતલબ તો તમે જાણતા જ હશો આની અંદર કંઈક ખાસ છે મિત્રો પ્રતિષેધની અંદર પ્રતિબંધ કરી દે છે અમે અટકાવીએ છીએ શું અટકાવો છો તો કે જ્યારે ન્યાયિક અર્ધન્યાયિક પ્રક્રિયા છે ન્યાયિક અને અર્ધન્યાયિક જેવી સંસ્થાઓ છે પોતાના તાબા હેઠળની જેટલી નથી કાર્ય કરવાનું વધારાનું કાર્ય કરે છે એના ન્યાય ક્ષેત્રની અંદર જે વસ્તુ આવતી નથી તેનો પણ ન્યાય કરતી હોય તો ત્યારે એને કહી શકે કે અમે તમને અટકાવીએ છીએ કઈ રીતે ધારો કે વડોદરાની અદાલત છે તો એનો એના માટે એનો વિસ્તાર નક્કી હોય કે ભાઈ આટલા વિસ્તારની અંદર જે કંઈ પણ કાંડ થાય તે તમારા સંભાળવાના છે પોલીસ અધિકારી હોય તો એની અંદર પણ નક્કી હોય કે ભાઈ આટલી વસ્તુની અંદર તમારે કરવાના છે તો હવે હાઈકોર્ટ છે તે બીજા કોઈ પ્રદેશનો ન્યાય આપી શકે તો ત્યારે આપણે આ પ્રકારની પ્રતિષદ કાઢી શકે છે ઉપલી અદાલત દ્વારા કે તમે તમારા ન્યાય ક્ષેત્રની અંદર જ કાર્ય કરવાનું છે આ સિવાય આપણે ખબર છે વડી અદાલત હોય કો ગુજરાતની મતલબ સ્ટેટની અદાલત છે તેને માત્ર ફાંસી આપવાનો અધિકાર નથી મિત્રો ફાંસી આપી શકે પરંતુ એના માટે તેને હાઈકોર્ટની પરમિશન લેવી પડે આ સિવાય જો વડોદરાની અદાલત હાઈકોર્ટની પરમિશન લીધા વિના કોઈપણને ફાંસીની સજા આપી દઈએ તો એનો મતલબ કે તેને પોતાના ન્યાય ક્ષેત્રની બહાર જઈને કાર્ય કર્યું જો આવા પ્રકારના કાર્ય થાય ત્યારે તે કોર્ટ વિરુદ્ધ જે આદર્શ નીકળે તે એટલે કે પ્રતિષોધ તે એટલે કે પ્રોહિબિશન અને તે એટલે કે પ્રતિષોધ આદર્શ અને તે ક્યારે નીકળે ચાલુ પ્રક્રિયા હોય ત્યારે ખાસ યાદ રાખજો મિત્રો ચાલુ પ્રક્રિયા હોય ત્યારે બરાબર ઉપપ્રેક્ષણ શું છે સેમ વસ્તુ આ મેં તમને જે કીધું એ જ ઉપ્રેષ્ણ છે પરંતુ ઉત્પ્રક્ષણ નીકળશે જ્યારે પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય ત્યારે બીજો કશો ફરક નથી મિત્રો આની અંદર જ્યારે ચાલુ પ્રક્રિયા હોય ત્યારે નીકળે પ્રતિષોધ અને જ્યારે પ્રક્રિયા પૂરી થઈ ગઈ ન્યાય આપવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ આપણે ખબર છે કોર્ટની અંદર ઘણી બધી પ્રક્રિયા ચાલુ હોય મહિનો બે ચાર વર્ષો સુધી ચાલુ હોય તો ચાલુ પ્રક્રિયા હોય ત્યારે પ્રતિશોધ લાગે રીટ અને પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોય ત્યારે ઉત્પ્રેક્ષણ સર્ટીઓટરી રીટ લાગે અને આ સિવાય મિત્રો એક ખાસ વસ્તુ છે કે ન્યાયિક અર્ધન્યાયિક અને વહીવટી સંસ્થા વિરુદ્ધ પણ સર્ટી સર્ટીઓટરી રીટ કાઢી શકાય છે પરંતુ મિત્રો જ્યારે વહીવટી સંસ્થામાં તમે પ્રોહિબિશન રીટ કાઢી શકો નહીં તો મિત્રો ક્યારેક ક્યાં આવા પ્રકારના નાના નાના આડાવાડા ફેરફાર કરીને તમારા માર્ગ ખેંચી લેતા હોય છે આ બધા તમને એમ થાય અમને આવડે છે પરંતુ આ પ્રકારના ક્વેશ્ચન મેં જોયેલા છે એક્ઝામની અંદર એટલે કહું છું મિત્રો ખાસ ધ્યાન રાખજો ન્યાયિક અર્ધન્યાયિક અને વહીવટી સંસ્થા અને પ્રક્રિયા પૂર્ણ થઈ જાય ત્યારે ઉત્પ્રેક્ષણ રીટ આવે બાકી ન્યાયિક અર્ધન્યાયિક અને પ્રક્રિયા ચાલુ હોય ત્યારે પ્રતિષેધ રીટ આવે પરમાદેશલ કે અમે આદેશ આપીએ છીએ તમે કોઈ પણ કાર્ય કરતા નથી તો કાર્ય કરો અને ટુ હેવ બોડી બંધી પ્રત્યક્ષીકરણ હેમિયર સ્કોપર્સ તમે વ્યક્તિને અદાલત સામે લઈ આવો અને પાંચમી રીત છે અધિકાર પૂછા અધિકાર પૂછા એટલે કે કો વોરંટ કો વોરંટ ક્યારે નીકળે કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ આપણે વોરંટ કાઢીએ તે જ કો વોરંટ એટલે કે અધિકારનો ભંગ કર્યો હોય તેને એટલે કે ધારો કે હું કોઈ ડૉક્ટર છું નહીં મારી પાસે ડૉક્ટરની ડિગ્રી છે નહીં અને છતાં પણ હું ખોટી ખોટી ડૉક્ટરની ડિગ્રી લઈને હોસ્પિટલ ખોલી નાખું ને ઘણા બધા વ્યક્તિઓને લૂંટી લઉં તો ગેરકાયદેસર સાર્વજનિક પદ ધારણ કરું તો મારા વિરુદ્ધ કોર્ટ કઈ રીટ બહાર પાડે તો મારા વિરુદ્ધ કોર્ટ રીત બહાર પાડે અધિકાર પૂછા કો વોરંટ મારી વિરુદ્ધ કોરો વોરંટ નીકળી જાય મિત્રો તો મિત્રો આ પ્રકારની ચર્ચા હતી રીટની અંદરથી ક્વેશ્ચન પૂછાય છે એટલે કહું છું થોડુંક ધ્યાન રાખજો અઘરું છે નહીં થોડુંક તમે સમજી શકશો એટલે સહેલું છે આ સિવાય બાર અનુસૂચિ છે બહુ સહેલી છે આની અંદરથી પણ ક્વેશ્ચન આવે છે આપણે મિત્રો બંધારણના એવા એવા ટોપિક કરેલા છે જેની અંદરથી ક્વેશ્ચન પૂછાવાના છે બિલકુલ ટાઈમપાસ કરેલો નથી ફક્ત ને ફક્ત અભ્યાસલક્ષી વાત કરી દે છે મિત્રો આ સિવાય હવે તમારી ચેનલને જોતા રહેજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરતા રહેજો મિત્રો જય હિન્દ જય ભારત